જૂનાગઢના જે પોલીસનો તોડકાણ બહાર આવ્યો છે એ સિવાયથી પોલીસમાં ભ્રષ્ટાચાર અને બીજા ઘણા અત્યારે બનાવો છે, એમાં ગૃહ વિભાગ ખરેખર કઈ એક્શન લઈ રહ્યું છે? ગૃહ વિભાગ એક્શન લઈ રહ્યું છે એટલા માટે જ તમારી પાસે સમાચાર બન્યા છે. હકીકતની અંદર જે આપ વાત કરી રહ્યા છો એ વાત પ્રમાણે 25-1 રોજ આપણને ખ્યાલ આવ્યો અને કોઈએ સોશિયલ મીડિયાથી આવ્યો હતો, એટલે જ્યાં બનાવ બન્યો છે એવી જે માહિતી સોશિયલ મીડિયામાં હતી ત્યાં ગયા હતા. ત્યાં આગળ આવા કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો નથી, મર્યું નથી એવું કહેવામાં આવ્યું જેના નામે હતું એને પણ. પરંતુ 24-1-24 રોજ ખંભાળિયાના જયેશભાઈ મેરેનું મરણ થયું છે હકીકત આપણને જાણવા મળી. આપણે ત્યાં ગયા એટલે ત્યાં પણ આપણને એવું કહેવામાં આવ્યું કે આ કૂવો ખોદતા કોલસા કાઢતા મર્યો નથી, પરંતુ ભેંસે ગોથું માર્યું અને એ મરી ગયો છે, એ રીતની આપણને વાત કરવામાં આવી. છતાંય પોલીસે આને બહુ સહજ વાત પૂરી નહોતી કરી, એ બાબતમાં અનુસંધાને તપાસ કરી, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એ તપાસ કરી, કોઈ ઈજાગ્રસ્ત લોકો હોય, સારવાર હોય, આ રીતની કોઈ ફળદાયી હકીકત આપણા સામે ના આવી. પણ 29-1-2024 રોજ દાહોદ ટાઉનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દર્દી નામે રેખાબેન મુકેશભાઈ, ઉંમર વર્ષ 28, દાહોદવાળા, 24-1-24 રોજ મૂડી ખાતે કૂવામાં કોલસાનું કામ કાઢતા હતા. તે સમયે ઉપરથી માટી પડવાથી દબાઈ જતા માથા અને હાથના ભાગે ઈજા થતા એમને દાખલ કર્યા છે. એટલે આપણે પોલીસ સ્ટેશને ટેલિફોન વરથી મૂડીના એ તરત લખી હતી અને દાહોદ જવા રવાના થયા. અને આ બનાવના કામે મૂડી પીએસઆઈ દ્વારા ખંભાળિયા ગામે બનાવના અનુસંધાને દાહોદ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદી અનિલભાઈ ગુલાભાઈ ખરાડ, જાતે અનુસૂચિત જનજાતિ, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી વાળાની ફરિયાદ લેતા ફરિયાદીની હકીકત એવી મળી કે સાહેદો કૂવો ખોદતા હતા, મજૂરીએ રાખીને કોઈ સુરક્ષા કે સલામતીના સાધન નહોતા અને બે દરકારી ભરી આ કૂવાની આખી કોલસો કાઢવાની પ્રક્રિયા થતી હતી. એમાં કાળીબેન, સુરેશભાઈ, જયલાભાઈ વાળાના મોત થયા હોય અને ફરિયાદી તથા રેખાબેન મુકેશભાઈના માથાના ભાગે તથા હાથના ભાગે ઈજા થયેલી. અને આ જ કામના આરોપીએ મરણ જરનારની લાશને સગે વગે કરવામાં મદદ કરી, પુરાવાનો નાશ કર્યો, ગુંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે આ બધું આપણા જાણવામાં આવતા આપણે અનેકવિધ કલમો જે આને લગતી હોય આપણે એનો તરત જ ગુનો નોંધ્યો. એટલે આપણને જ્યારે ખબર પડી આ તો સામેથી જ આપણે ઊંડી તપાસ કરીને આ ગુનો નોંધ્યો. સર, સુરેન્દ્રનગરમાં સતત ખનીજ થતું રહે છે ગેરકાયદેસર રીતે, સરકાર કોઈ પણ વિષય જેમ આપણી આરટીએ એક્ટિવિસ્ટ બ્લેકમેલિંગ દ્વારા પૈસા બનાવવાનો અને જે પ્રકારનો કરતો તો સરકારના ધ્યાનમાં આવતા તરત જ એ નહીં, પરંતુ બીજા વિભાગમાં પણ આવું હોય તો કરવા માટેની તૈયારી બતાવી. એવી જ રીતે આ બાબતની અંદર એક આ કૂવો ખોદવામાં 3 જણા મરી જતા આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હશે અને ધ્યાનમાં પણ આવશે અથવા તો ધ્યાનમાં નહીં આવી હોય અને સોશિયલ મીડિયા મારફતે પણ આવશે, આપના સમાચાર મારફતે પણ આવશે, સરકાર બિલકુલ આમાં ચલવી લેશે નહીં અને સત હાથે તરત જ જાતે સુવો મોટો કરીને ફરિયાદ નોંધશે. જાણ થતા તરત જ અને 24 તારીખ પોલીસ ગઈ છે. જે લોકોને આ આપણે મૃત્યુનો જે હતો એ બીકના માર્યા એ વખતે ના પાડી હોય અથવા તો ભેંસે ભેટું માર્યું અને મરી ગયા, આ રીતની આપણને વાતો મળી. એટલે નક્કર હકીકત અને પુરાવા કોઈ પણ જે મૃત્યુ પામવાવાળા હતા એમાંથી આપણને નહોતા મળ્યા, પરંતુ ધીમે ધીમે ઊંડી તપાસ કરતા 29મીએ પરફેક્ટ રીતે આપણને ખબર પડી એટલે આ ગુનો નોંધ્યો છે. કાયદેસર ગેરકાયદેસર ખનન થતું હતું,
બનાવ્યા છે અને પૂરવા માટે સરકાર કઈ ગ્રાન્ટ પણ આપે છે, કૂવો પાણી માટે બનતો હોય છે, પરંતુ અંદર થી પલસો કાઢવાની પ્રવૃત્તિ થઈ કે આપણા હવે આ બનાવથી આપણે જાણમાં આવ્યું છે. જુદી જુદી પીઆઈએલઓ થઈ હતી, એ પીઆઈએલઓના અનુસંધાનમાં ભરતીની પણ એક પીઆઈએલ હતી ખાલી જગ્યાના અનુસંધાનમાં, એટલે એ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટને એ બાબતના નિર્દેશ સુપ્રીમે આપતા અહીંયાથી કહેવામાં આવ્યું કે તમે શું પ્રક્રિયા કરી છે, તો આપણે 12,000 લોકોની ભરતી કરવાની જે પ્રક્રિયા કરી હતી એને હું એફિડેવિટ કર્યું છે.